કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 12માં આપનું બહુ લાંબા સમય પછી સ્વાગત છે. મને ખબર છે છેલ્લે સાહેબ આવતા હતા વામદા સાહેબ, અને એમણે તમને સાતત્ય અને વિકલન અને વિકલનના ઉપયોગો એ ચેપ્ટર કરાવ્યું હતું, અને આપણે 3 ભાગ જોયા હતા સંબંધ અને વિધેયના. મિત્રો, તમે જો ટાઈમ હોય તો એ ભાગ પાછા એકવાર રિવાઇઝ કરી લ્યો, અને જો ટાઈમ ના હોય તો કશો વાંધો નહીં, આપણે અહીંયા એ ભાગનું નાનકડું અમથું 5-1 મિનિટમાં રિવિઝન કરી લઈએ, બરાબર છે? તો આપણે હજી સુધીમાં જોયું હતું ક્રમયુક્ત જોડ. મિત્રો, તમે જે 11માં ભણી ચૂક્યા છો સંબંધ અને વિધેય, આ એના જેવું જ છે. થોડુંક નવું આવ્યું છે, એ આપણે ડિસ્કસ અત્યારે કરી લઈએ. તો આપણે 11માં શું જોયું હતું સંબંધ અને વિધેયમાં? સંબંધ કોને કહેવાય? તો કે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ કેવી રીતે બને? તો કે ક્રમયુક્ત જોડ આવી રીતની હોય, એ અને બી, બરાબર છે? અને આ કેવી રીતે બને ક્રમયુક્ત જોડ? તો કે ગણ એ અને ગણ બી એનો કાર્તેજિયન ગુણાકાર, કાર્તેજિયન ગુણાકારમાં તમારા ક્રમયુક્ત જોડ બને એ અને બી, કે જ્યાં એ ગણ એ માંથી છે અને આ બી છે એ ગણ બી માંથી છે. અને આ એ ક્રોસ બીના તમામ ઉપગણને, એ ક્રોસ બીના તમામ ઉપગણોને અથવા તમામ ઉપગણને સંબંધ કહે છે. શું કહે છે? સંબંધ. અને સંબંધને હંમેશા આર વડે અથવા તો બીજા કોઈ નામ વડે પણ દર્શાવાય. જનરલી આપણે સંબંધને આર વડે દર્શાવશું. તો આર સંબંધ કયો થયો? તો કે સંબંધ આર એ ક્રોસ બી છે, તો એ થી બીનો સંબંધ એમ કહેવાય. કે સંબંધ આર શું છે? એ થી બીનો સંબંધ. આપણે આવી રીતનું જોયું હતું. પછી આનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ એ આપણે 11માં ભણી ચૂક્યા છીએ, અહીંયા આપણે બીજી વાર ડિસ્કસ કરતા નથી. મેં આની પહેલાંના આગળના વિડીયોમાં ડિસ્કસ કરેલું છે, બરાબર છે? ચાલો, એના પછી આપણે એક પોઈન્ટ જોયો હતો કે સંબંધ, 3 પ્રકારના સંબંધો ખાસ આપણે જોયા હતા. તો પહેલાં હતું સ્વવાચક સંબંધ. હવે સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો કે સ્વવાચક સંબંધ એને કહેવાય કે જો હું વાત કરતો હોય ગણ એ માટે, બરાબર, તો ગણ એનો બધા એલિમેન્ટ, એટલે કે ગણ એના પ્રત્યેક એલિમેન્ટ, આને કહેવાય પ્રત્યેક નિશાની ઊંધો એ શેમાંથી લેવાના? તો કે ગણ એમાંથી લેવાના. ગણ એના બધા એલિમેન્ટ માટે શું થાય? તો કે આવી ક્રમયુક્ત જોડ મળે, આ એનું પ્રતિબિંબ એ જ મળે. અને એ ક્યાં હોય? તો કે આ સંબંધના ગણમાં, એટલે કે સંબંધના ગણમાં હોય. સંબંધના ગણમાં હોય તો આ સંબંધને કેવો સંબંધ કહેવાય? તો આ સંબંધને કહેવાશે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ કહેવાય. થોડુંક રિવિઝન કરાવું છું, બરાબર? આ એનો એ જ ટોપિક છે. એના પછી છે સંમિત સંબંધ. કોને કહેવાય સંમિત સંબંધ? કોને કહેવાય? તો કે આપણે ગણ એ અને બી બે વાત કરતા હતા, બરાબર, આપણે વાત કરીએ એ નિત્ય. તો કે એ અને બી ગણ એ માંથી મેં લીધા, અને આ ક્રમયુક્ત જોડ એ બી એ સંબંધના ગણમાં આર માં છે, તો એના ઉપરથી એ બી જો આરમાં હોય તો બી એ પણ આરમાં હોય, તો કે આ આપેલું હોય અને આ હોય, તો આ સંબંધ કેવો કહેવાય? તો આ સંબંધ કહેવાય સંમિત સંબંધ. કેવો સંબંધ કહેવાય? સંમિત સંબંધ. ચાલો, એના પછી છે પરંપરિત. કે પરંપરિત સંબંધ કોને કહેવાય? તો કે પરંપરિત સંબંધ માટે એ બી અને સી ગણ એમાંથી લઈ લઈએ. ચાલો, આ એ બી ક્રમયુક્ત જોડ બનાવી, એ સંબંધના ગણમાં આરમાં છે, અને બીજી એક જોડ બનાવીએ બી સી ક્રમયુક્ત જોડ, એ પણ ક્યાં છે? આરમાં. એટલે કે આનું પ્રતિબિંબ એ અહીંયા પૂરો પ્રતિબિંબ બની જાય છે. અને આ બંને પરથી જો એવું કહેવાય કે એ સી, એટલે કે એ થી બી, બી થી સી, તો ડાયરેક્ટ એ થી સી પણ તમને જો આરમાં મળે તો આ આરને કહેવાય પરંપરિત સંબંધ. કેવો સંબંધ કહેવાય? પરંપરિત સંબંધ. બીજું કે તમને માત્ર ને માત્ર આ જ આપેલું હોય, એ થી બી
આર માં છે, પણ બી થી સી કંઈ આપેલું નથી. એનો મિનિંગ શું થયો? તો કે તમને આ એ જ આપેલું છે કે આ એ થી બી છે, પણ બી થી શરૂઆત થતો એવી બીજી કંઈ ક્રમયુક્ત જોડ આર માં આપી નથી. જો આર ના આપી હોય તો પણ પરંપરિક તો કહેવાય જ, બરાબર છે? અહીંયા ચેક કરવાની જવાનું, જો આ આપેલી હોય ત્યારે જ ચેક કરવા જવાનું. કઈ શરત? તો કે એ થી બી અને બી થી શરૂઆત થતી બીજી એક શરત આપેલી હોય તો એ થી સી થતું હોય તો જ પરંપરિત સંબંધ કહેવાય, અધરવાઇઝ પરંપરિત સંબંધ કહેવાય નહીં. મિત્રો, આ ત્રણેયને રિલેટેડ અમુક એક્ઝામ્પલ આપણે જોયા હતા. આજે બીજા અમુક એક્ઝામ્પલનું લિસ્ટ લઈને આવ્યો છું. તો સ્વાધ્યાય 1.2 લખાઈ ગયું છે, આ 1.1 ના જ એક્ઝામ્પલ છે. સ્વાધ્યાય 1.1 એના જ એક્ઝામ્પલ છે. અને સ્વાધ્યાય 1.1ના એક્ઝામ્પલમાં એક એક્ઝામ્પલ એવો છે કે જેની અંદર 5 એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે પહેલાં એ એક્ઝામ્પલ આજે કરીએ, બરાબર? એની ઉપરના બધા જ એક્ઝામ્પલ આપણા થઈ ચૂક્યા છે બુકના, બરાબર છે? ચલો તો શરૂઆત કરીએ. પહેલો એક્ઝામ્પલ એ શું કહે છે અહીંયા? કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર નીચે પ્રમાણે આપેલા છે, અને આ સંબંધ એ સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત સંબંધ છે કે નહીં તેની ચર્ચા કરો, બરાબર છે? તો આપણે હવે ચેક કરવાનું છે કે આ આપેલા સંબંધો જે છે આર 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 એ બી સી ડી ક્યાં સુધી ઈ સુધી, તો એ બધામાં જે સંબંધ છે એ સંબંધ સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત છે કે નહીં, બસ એ આપણે કહેવાનું છે, બરાબર છે? બીજું કે કોઈપણ સંબંધનો ગણ હોય તો સંબંધનો ગણ બે ગણ ઉપર વ્યાખ્યાયિત હોવો જોઈએ. આમાં આપણને કયો ગણ તો આપ્યો નથી, પણ જો મિત્રો લખેલું શું છે અહીંયા, તો કે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યના ગણ એ પર, એટલે કે કોઈ એક ચોક્કસ સમય લઈ લીધો, એ ચોક્કસ સમય અને કોઈ એક ચોક્કસ નગર લઈ લીધું એટલે શહેર લઈ લીધું, એમાં વસતા અમુક મનુષ્યો એટલે કે એમાં બધા રહેવાસીઓનો ગણ લઈ લીધો આપણે, બરાબર? એમાં શું વ્યાખ્યાયિત કરેલા છે? તો બધા નીચે નીચે તમને આપેલા છે. તો કે નંબર 1 એ, એમાં શું આપેલું છે? તો કે આર આવી રીતે વ્યાખ્યાયિત થાય છે કે આવી ક્રમયુક્ત જોડ એક્સ વાય, હવે એક્સ વાય ને વચ્ચે શું સંબંધ છે એ તમને આપેલું છે, તો કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક જ સ્થળે કામ કરે છે, આવો એક ગણ તમને આપેલો છે, બરાબર? સંબંધનો ગણ. હવે આ સંબંધનો ગણ મારે ચેક કરવાનું છે કે આ સંબંધનો ગણ જે છે એ સ્વવાચક છે, સંમિત છે કે પછી પરંપરિત છે, બરાબર? તો આપણે સૌપ્રથમ ચેક કરીએ કે આર બરાબર એક્સ વાય. તો ધારી લઈએ 3 ઘટકો જરૂર પડશે. કેમ 3 ઘટકો? તો કે પરંપરિત બનાવવા માટે મારે એ બી અને સી જોતા થાય, બરાબર? કોઈ પણ 3 ઘટકો જોઈએ, આપણે એક્સ વાય ને ઝેડ કરીએ, બરાબર? તો ધારી લઈએ કે ધારો કે એક્સ વાય અને ઝેડ એ ક્યાંથી લેવાના છે? તો કે ગણ એ, અને ગણ એ કયો છે? તો કે કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક ચોક્કસ નગરમાં વસતા મનુષ્ય, બરાબર? હવે કોઈ એક શહેરમાં કોઈ એક ચોક્કસ સમયે અમુક નગરમાં અમુક એરિયામાં જે મનુષ્યો રહે છે એ મનુષ્યો આ એક્સ અને વાય છે, અને એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે. તો સ્વવાચક મારું કહેતું તો શું? તો કે સ્વવાચક એવું હતું કે આ એ એ આરમાં હોવું જોઈએ. તો અહીંયા ક્લિયર જ છે. તો કે અહીંયા એક્સ અને અહીંયા પણ એક્સ જ થવો જોઈએ. તો કે એક્સ એક્સ ક્યાં આવે છે? આરમાં આવે છે. આરમાં આવે શું કામ આવે છે? કારણ કે સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? તો કે એક્સ અને એક્સ
એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે, કોઈ એક વ્યક્તિ એના એક સ્થળે કામ કરવાની છે, એક જ સ્થળે કામ કરે છે, કહી શકાય. અહીંયા જો એક્સ અને એક્સ છે તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આરમાં કહેવાય, કન્ડિશન એટલી કે એક સ્થળે કામ કરતા હોવા જોઈએ. ચલો એના પછીનો નંબર બે. નંબર બે શું છે? તો કે સંમિત છે કે નહીં ચેક કરીએ આપણે. તો કે સંમિત માટે શું ચેક કરવું પડે મારે? તો કે સંમિત માટે મારે ચેક કરવું પડે કે આ એક્સ વાય આરમાં હોય. જો આ એક્સ વાય આરમાં હોય તો મારે બતાવવાનું શું? તો કે વાય એક્સ એ આરમાં છે. જો એક્સ વાય આરમાં હોય તો આની કન્ડિશન શું છે એક્સ વાય ક્રમયુગ જોડની? તો કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. આવું કહેવાય કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. હવે આ બે એક સ્થળે કામ કરતા હોય તો પહેલાં વાય લખું કે પહેલાં એક્સ લખું? શું ફેર પડે? કંઈ ફેર પડે નહીં. તો પહેલાં વાય લખું કે વાય અને એક્સ એ એક જ સ્થળે કામ કરે છે. હવે જો બંને એક જ સ્થળે કામ કરતા હોય તો વાય અને એક્સ લખાય ક્રમયુગ જોડમાં, પહેલાં વાય પછી એક્સ, તો વાય એક્સ બિલોંગ શું ક્યાં કહેવાય? આરમાં. એટલે કે એક્સ વાય આરમાં લઈને ચાલતો હતો, વાય એક્સ એમાં આવ્યો આરમાં. એટલે સ્વવાચક પણ છે, સ્વવાચક છે અને સંમિત પણ છે. હવે પરંપરિત ચેક કરી લઈએ. તો કે પરંપરિતમાં શું ચેક કરવાનું? તો કે એક્સ વાય વાય ઝેડ અને એક્સ ઝેડ બતાવવાનું જોઈએ પહેલાં. તો લઈ લઈએ કે એક્સ વાય આરમાં છે. હવે એક્સ વાય આરમાં હોય તો શું કહેવાય આને? તો કે એક્સ અને વાય એક જ સ્થળે, એક જ સ્થળે કામ કરે છે, બરાબર. પછી બીજું શું હોય? તો કે એના પછી વાય ઝેડ પણ હોવું જોઈએ. વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એનો મિનિંગ શું થયો? તો કે વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરે છે. આવું કહેવાય. હવે તમે વિચારો અહીંયા, તો કે એક્સ અને વાય બે વ્યક્તિ છે, એક જ જગ્યાએ કામ કરે છે, એટલે કે આ બે એકબીજાને ઓળખે છે, બરાબર. કે આ બંને જે જગ્યાએ કામ કરે છે એ જગ્યા, પછી વાય અને ઝેડ આ બંને એક જ જગ્યાએ કામ કરે છે, તો શું આ એક્સ અને ઝેડ બંને એક જ જગ્યાએ કામ કરતા હશે? કહી શકાય ને. હા, ચોખ્ખી વસ્તુ છે. બે એમ્પ્લોય લઈ લો તમે એક શહેરમાં વસતા, એટલે કે બે નોકરિયાત લઈ લો કે બે એક જ જગ્યાએ થી નોકરી કરે છે, એટલે કે એક જ જગ્યાએ કામ કરે છે. પછી પહેલાંને મૂકી દો ને બીજો પકડો, બીજો અને ત્રીજો લઈ લો, એ બંને એ જ જગ્યાએ કામ કરે છે કે જ્યાં પહેલાં બે કામ કરતા હતા. તો પહેલો ને ત્રીજો બે એક જગ્યાએ કામ કરતા કહેવાય કે ના કહેવાય? ચોખ્ખી વસ્તુ છે, કહેવાય. તો આ બંને પરથી શું કહેવાશે? તો કે આ બંને ઉપરથી કહેવાશે કે એક્સ અને ઝેડ એ એક જ સ્થળે કામ કરે છે. અને એક જ સ્થળે કામ કરે છે માટે એક્સ અને ઝેડ એ સેમાં કહેવાશે? એક્સ અને ઝેડ આરમાં કહેવાશે. માટે એ કેવું છે? માટે પરંપરિત છે. તો આમ આપેલો સંબંધ, આમ આપેલ સંબંધ કેવો છે? સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એમ કહેવાય, બરાબર મિત્રો. તો આવી રીતનો આખો એક્ઝામ્પલ ગણવાનો થાય. આના જેવા ને જેવા બધા એક્ઝામ્પલ છે, બી સી ડી અને ઈ જાતે ફાવશે, ચિંતા ન કરો, હું ગણાવીશ. તો ખાલી પૂછ્યું ફાવશે કે નહીં, બરાબર છે. ચાલ તો એના પછીનો નંબર ટુ, બી. એમાં સંબંધનો ગણ કેવો આપેલો છે? તો કે બી મને આપેલો છે આર એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે
કામ કરે છે એ તો હતું, હવે આપેલું છે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે, એક જ વિસ્તારમાં રહે છે, એક જ વિસ્તારમાં રહે છે. વિચારો તમે, તો કે ધારો કે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ લઈ લઈએ, બરાબર. સ્વવાચક ક્યારે થાય? તો કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર કહેવાય, તો ચોખ્ખી વસ્તુ છે, કારણ કે સ્પષ્ટ જ છે. તો કે એક્સ અને એક્સ વ્યક્તિ એટલે એની એ જ વ્યક્તિ એ જ વિસ્તારમાં રહેશે, બરાબર. તો લખી શકો તમે એક જ વિસ્તારમાં રહે છે, કંઈ નથી કરવાનું, માત્ર આટલો ચેન્જ કરવાનો છે, એક જ વિસ્તારમાં રહે છે. પછી એટલે શું થઈ ગયું? સ્વવાચક થઈ ગયું. હવે સંમિત, સંમિત માટે શું થશે? તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે એક્સ અને વાય બંને એક જ વિસ્તારમાં રહે છે, બંને એક જ વિસ્તારમાં રહે છે. જો એક્સ અને વાય બંને એક વિસ્તારમાં રહે તો વાય અને એક્સ પણ એક જ વિસ્તારમાં રહે, તો આ બંને પણ એના એ જ એક જ વિસ્તારમાં રહે છે. એક વિસ્તારમાં રહે તો આ શું થાય? તો કે વાય એક્સ પણ આરમાં કહેવાય, માટે સંમિત પણ છે. પરંપરિતમાં એની એ જ વસ્તુ, તો કે એક્સ અને વાય જો આરમાં હોય તો આ બધું ભૂસી નાખવાનું, માત્ર ને માત્ર લખવાનું શું? એક જ વિસ્તારમાં રહે છે, બરાબર. આટલું સરળ છે, એક જ વિસ્તારમાં રહે છે. જો આરમાં હોય તો એક અને એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે, પછી વાય અને ઝેડ આરમાં હોય તો વાય ઝેડ પણ એક જ વિસ્તારમાં રહે, એક્સ અને વાય એક વિસ્તારમાં રહે, વાય અને ઝેડ એક વિસ્તારમાં, તો એક્સ અને ઝેડ પણ એક જ વિસ્તારમાં રહેશે, એક અને ઝેડ એક જ વિસ્તારમાં રહે છે. માટે કેવું છે? પરંપરિત પણ છે. આમ આપેલ સંબંધ એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે તેમ કહેવાય, બરાબર છે. ચલો એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર સી. શું કહે છે? તો કે એમાં એવું નથી, આમાં કંઈક જુદું છે. સી શું કહે છે? તો કે એક્સ અને વાય કે જ્યાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે, બરાબર 7 સેમી વધારે છે, એટલે કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતા, એટલે આવી રીતનું કહી શકાય આપણે. તો કે એક્સ બરાબર વાય વત્તા 7, બરાબર. એટલે કે જે વાયની ઊંચાઈ કરતા 7 વધુ કોણ છે? એક્સ છે, આવું કહેવાય. હવે મને તમે અહીંયા કહો કે આ એક્સ અને એક્સ આરમાં કહેવાય, એક્સ અને એક્સ આરમાં ક્યારે કહેવાય? તો કે જ્યારે અહીંયા એક્સ અને અહીંયા એક્સ લખેલું હોય તો. એવું શક્ય છે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ એની વ્યક્તિની ઊંચાઈ કરતા 7 સેમી વધારે હોય? ના, એની ઊંચાઈ જેટલી છે એટલી ને એટલી રહેવાની, કોઈ વધારે થશે નહીં, કોઈ ઓછી પણ નહીં થાય, બરાબર છે. તો માટે અહીંયા શું થશે? અહીંયા આપણે, તો કે એક્સ અને એક્સ એ આરમાં નથી. શું કામ નથી? કારણ કે સ્પષ્ટ છે કે એક્સની ઊંચાઈ તેના કરતા 7 વધુ ન હોય. આપણે એની જ ઊંચાઈ કરવાની છે, એના કરતાં જોવાનું, નહીં વાય કરતા. પણ વાય શું છે અહીંયા? એક્સ એક્સ જ છે, એટલે એ પણ શું આવશે? એક્સ જ. એટલા માટે આપણે એના કરતાં લખી નાખ્યું, બાકી તમે ધારો તો લખી શકો કે એક્સની ઊંચાઈ કરતાં 7 વધુ ન હોય. એ થોડું જુઓ તો બહુ ડિફિકલ્ટ લાગે, એના કરતાં આપણે લખી નાખ્યું કે એક્સની ઊંચાઈ તેના કરતાં 7 સેમી વધુ ના હોય, માટે એક્સ એક્સ આરમાં નથી. તો આ કેવો છે? સ્વવાચક નથી. હવે સંમિત ચેક કરીએ, સંમિતમાં શું ચેક કરવાનું? તો કે એક્સ વાય આરમાં છે તો વાય એક્સ આરમાં થવા જોઈએ. તો કે એક્સ વાય આરમાં છે એનો મિનિંગ શું થાય? તો કે એનો મિનિંગ એ થાય કે એક્સની ઊંચાઈ
વાયની ઊંચાઈ કરતા વાયની ઊંચાઈ કરતા 7 સેમી વધુ છે. સોરી, આપણે એક વસ્તુ લખવાની રહી ગઈ, બરાબર 7 સેમી, બરાબર બરાબર 7 સેમી વધુ છે. હવે જો એક્સની ઊંચાઈ, એટલે કે આ એક્સ બરાબર વાય વત્તા 7 એવું કહેવાય, હું આ બંનેના જગ્યા ઇન્ટરચેન્જ કરી નાખું તો બંનેમાં જવાબમાં કેટલો ફેર પડી જાય, બરાબર. ધારો કે આ છે એક્સ વ્યક્તિ, એની ઊંચાઈ આટલી છે, આ છે વાય વ્યક્તિ, એની ઊંચાઈ આટલી છે, આટલું 7નું માપ છે ઉપર, બરાબર. હવે આને અહીંયા લખું અને અહીંયા લખું તો 7 અમુકના માઇનસ થયા, વધુ થશે નહીં, બરાબર. એટલે ઇન્ટરચેન્જ કરવાથી, એટલે કે વાયની ઊંચાઈ એ એક્સની ઊંચાઈ કરતા, એક્સની ઊંચાઈ કરતા બરાબર 7 વધુ હોઈ શકે, હોઈ શકે નહીં, હોઈ શકે નહીં તો આરમાં કહેવાય ના કહેવાય, આરમાં ના કહેવાય, માટે સંમિત પણ નથી. હવે પરંપરિત ચેક કરીએ તો કે પરંપરિત સંબંધ ક્યારે કહેવાય, તો કે એક્સ અને વાય, અરે એક્સ વાય આરમાં ક્યારે કહેવાય, તો કે એક્સની ઊંચાઈ એ વાયની ઊંચાઈ કરતાં કેવી છે, તો કે 7 સેમી વધારે છે. તો લખીએ આપણે, તો કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધુ છે, બરાબર. અને વાય ઝેડમાં શું કહેવાશે, તો કે વાયની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધુ છે. હવે જો એક્સની ઊંચાઈ વાય કરતા 7 સેમી વધુ, એટલે કે આ એક્સ અહીંયા 7 સેમીનું માપ, આ એક્સ આ વાય, પછી અહીં 7 સેમીનું માપ અને પછી અહીંયા ઝેડ, તો આ એક્સ અને ઝેડ વચ્ચે કેટલા સેમીનું અંતર પડે, તો કે આ 7 ને 7 કેટલા થાય, તો કે 14 સેમીનું અંતર પડે, બરાબર. 7 સેમી વધારે છે કે બરાબર 14 સેમી વધારે છે, તો કે બરાબર 14 સેમી. આપણે તો કેવા હોય, તો કે બરાબર 7 સેમીવાળા જ આરમાં કહેવાય, તો આરમાં કહેવાશે એક્સ અને ઝેડ, એક્સ અને ઝેડ આરમાં કહેવાશે નહીં. તો આના ઉપરથી કહી શકાય કે એક્સની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતા, ઝેડની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે નથી, 7 સેમી વધારે નથી, માટે એક્સ અને ઝેડ એ આરમાં નથી, આરમાં નથી માટે પરંપરિત પણ નથી. અને છેલ્લે એક સ્ટેટમેન્ટ લખી નાખવાનું, તો કે આમ આપેલ સંબંધ સ્વવાચક પછી સંમિત અને પરંપરિત સંબંધ નથી, પરંપરિત સંબંધ નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવી રીતનો એક્ઝામ્પલ થાય. ચલો એના પછીનો એક્ઝામ્પલ, એના પછીનો એક્ઝામ્પલ છે ડી. એ શું કહે છે, તો કે એક્સ વાય, જ્યાં એક્સ એ વાયની પત્ની છે, એક્સ એ વાયની પત્ની છે. તો ધારી લઈએ કે એક્સ વાય ઝેડ એમાંથી લઈ લીધા મેં, બરાબર. અને આ એક્સ એક્સ એ કેવા છે આરમાં, જુઓ તો આ એક્સ અને એક્સ એનો મીનિંગ શું થયો, તો કે એક્સ એક્સની પત્ની છે, આવું કહેવાય, ક્યારેય ના કહી શકાય, બરાબર છે. તો આ આરમાં કહેવાશે નહીં, કારણ કે સ્પષ્ટ છે કે એક્સ એ તેની પત્ની નથી, એક્સ એ
તેના પોતાની, આમ તો એક્સ એ પત્નીનો જ કહેવાય, એક્સ એ તેના પોતાની પત્ની નથી, માટે એક્સ એક્સ એ આરમાં નથી. સંમિતમાં શું છે? તો કે સંમિતમાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એનો મિનિંગ શું થયો? તો કે એનો મિનિંગ એવો થયો કે જો આ સ્વવાચક નથી, હા, એક્સ વાય બિલોંગ્સ ટુ આર એટલે કે એક્સ એ વાયની પત્ની છે. હવે આ વાયની પત્ની છે તો કહી શકાય કે વાય એક્સનો પતિ છે? પત્ની તો ન જ કહેવાય ને, બરાબર? એટલે કે વાય એ એક્સનો પતિ છે, પત્ની નથી. પત્ની નથી, મારે તો શું જોવાનું છે? પત્ની હોવું જોઈએ. પત્ની નથી માટે વાય એક્સ આરમાં આવતું નથી, માટે આ કેવો છે? તો કે સંમિત નથી. હવે ચેક કરીએ પરંપરિત, તો કે પરંપરિત માટે શું કરવાનું? તો કે એક્સ અને વાય, વાય અને ઝેડ, આ બંને ઉપરથી એક્સ અને ઝેડ થવા જોઈએ. તો ચેક કરી લઈએ આપણે શું થાય છે શું નહીં. ચલો, એક્સ એ વાયની પત્ની છે, બરાબર? એક્સ શું છે? એ વાયની પત્ની છે, એટલે કે એક્સ એ વાયની પત્ની છે. અહીંયા કીધું છે કે વાય એ ઝેડની પત્ની છે, તો ક્યારે એવું કહી શકાય ખરા કે આ એક્સ અને ઝેડ એક આની પત્ની, આ આની પત્ની, તો ક્યારે આની પત્ની હોઈ શકે ખરા? ક્યારે ના હોઈ શકે. માટે એક્સ એ ઝેડની પત્ની નથી, માટે કેવું છે? પરંપરિત નથી. એટલે કે આ એક્સ અને ઝેડ એ આરમાં આવતું નથી. તમે ખુદ વિચારી જુઓ, એ બંને એકબીજાની પત્ની કહેવાય કે ના કહેવાય? અરે, એકબીજાની પત્ની તો ના કહેવાય, પણ એક્સથી ઝેડ એટલે કે એક્સ એ ઝેડની પત્ની કહેવાય કે ના કહેવાય, તમે જાતે વિચારી જોજો તમારું લોજિક વાપરીને, બરાબર? અને એના જેવો ને જેવો એક પ્રશ્ન છે, જેમ પત્નીની વાત કરી એમ એક્સ એ વાયનો પિતા છે, એ તમારે જાતે એક જ દાખલો કરવાનો રહેશે, બરાબર છે? તો આ દાખલો હું તમને આપું છું હોમવર્કમાં, બરાબર? ચલો, એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. એના પછીનો એક્ઝામ્પલમાં શું આપેલું છે? તો કે ગણ મને આપેલો છે, આપણે જેમ અહીંયા લખતો હતો ને એક્સ વાય ઝેડ એમાંથી, એમ મને ગણ આપેલો છે એ. ના આપી દઈએ આપણે કે એ ગણ કયો છે? એ. અને એમાં કેટલા સભ્યો છે? તો કે છ સભ્યો છે, 1, 2, 3, 4, 5, 6 અને 7. અને એ ગણ એ ઉપર એક વ્યાખ્યાયિત સંબંધ કર્યો છે આર. અને આર કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે? તો કે એ બી કે જ્યાં, એ બી કે જ્યાં સોલ્યુશન ગણ એ, ગણ એ બરાબર આપેલો છે 1, 2, 3, 4, 5 અને 6. અને આ ગણ એ ઉપરનો સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે આવી રીતે, ક્રમયુગ જોડમાં એ બી કે જ્યાં બી બરાબર એ વત્તા એક થાય, બરાબર? અને આ સ્વવાચક સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. તો ચલો આપણે ચકાસી લઈએ શું થશે અહીંયા. તો કે સૌ પ્રથમ તો અહીંયા આરમાં કેવા કેવા સભ્યો આવશે આપણે સમજી લઈએ. તો મને અહીંયા આપેલું છે કે બી બરાબર એ વત્તા એક, એટલે એની કિંમત મૂકતું જવાનું. તો એની કિંમત કઈ મૂકવાની? તો કે આ ગણ એમાંથી મૂકવાની, બરાબર? તો એ બરાબર જો 1 મૂકું, કે જો એ બરાબર 1 મૂકવામાં આવે તો બી બરાબર કેટલા થાય? તો કે એ બરાબર 1 મૂકો, અહીંયા 1 + 1, જવાબ શું થાય? 2. આ 2 એટલે કે બી થઈ ગયું. હવે બી પણ આમાંથી જ હોવો જોઈએ. તો કે બી આમાં આવે છે? તો કે હા આવે છે. તો આના ઉપરથી શું કહેવાય? તો કે આના ઉપરથી એમ કહેવાય કે અહીંયા એ બરાબર 1 તો બી બરાબર 2, એટલે કે આ એ બરાબર 1 બી બરાબર 2. અને આ ક્યાં આવશે? તો કે આરમાં કહેવાય, સંબંધના ગણમાં, બરાબર? એવી જ રીતે બીજું ચેક કરીએ. તો કે એ બરાબર 2 મૂકો, એ બરાબર 3 મૂકો, એ બરાબર 4 મૂકો, એ બરાબર 5 મૂકો, એ બરાબર 6 મૂકો. જુઓ શું થાય છે બધા માટે. બધા ચેક કરી લઈએ. તો બી બરાબર કેટલા આવશે? તો કે 2 માં 1 ઉમેરો, 3,
પછી અહીંયા બી બરાબર શું થશે આ કેસમાં? તો કે 3 વત્તા 1 એટલે 4. આ કેસમાં શું થવાનું? તો કે બી બરાબર 4 વત્તા 1 એટલે કે બરાબર 5. અહીંયા શું થવાનું? તો કે બી બરાબર 5 વત્તા 1 અહીંયા 6, અને અહીંયા થશે બી બરાબર 6 વત્તા 1 બરાબર 7. અને આ બધામાં શું થશે ક્રમયુગ જોડ? તો કે આ 2 3 અને એ 2 3 શેમાં કહેવાશે? તો કે આરમાં કહેવાય, સંબંધના ગણમાં. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી અહીંયા શું થશે? તો કે 3 4. તો કે આ 3 4 ક્યાં કહેવાશે? આરમાં કહેવાશે, બરાબર. એના પછી અહીંયા શું કહેવાશે? 4 5. તો કે 4 5 પણ આરમાં કહેવાશે. અહીંયા કહેવાશે 5 6, એટલે આ 5 6 પણ આરમાં કહેવાશે. અને અહીંયા શું થશે? તો કે 6 7, અને આ 6 7 પણ આરમાં નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કારણ કે આ એ અને બી બંને એમાં હોવું જોઈએ. અહીંયા જુઓ તો બી બરાબર કેટલા મેળા મને? 7, અને 7 ગણ એમાં આપેલો છે, નથી આપેલો, માટે આ આવશે નહીં, બરાબર. તો આરમાં કેવા કેવા સભ્યો થયા? સભ્યો હતા હવે કેટલા થયા? તો જુઓ તો આરમાં થાય એક તો ક્રમયુક્ત જોડ 1 2, પછી 2 3, એના પછી 3 4, એના પછી 4 5, એના પછી 5 6. આટલી ક્રમયુક્ત જોડ થશે, બીજી કોઈ ક્રમયુક્ત જોડ આવશે નહીં. હવે આ આરમાં આપણે જોવાનું કે સ્વવાચક છે, સંમિત છે કે પરંપરિત છે. હવે સ્વવાચક ક્યારે કહેવાય? તો કે સ્વવાચક ત્યારે કહેવાય કે જ્યારે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, એટલે કે એના બધા જ ઘટકો, બરાબર. એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 6 6, આવું થયું ને? એ આરમાં હોવા જોઈએ. તો કે અહીંયા એ બરાબર 1 મૂકો 2 મૂકો 3 મૂકો 4 મૂકો 5 મૂકો 6 મૂકો, બધા જ ઘટકો લઈ લેવાના, પ્રત્યેક નિશાની છે. આ એની વ્યાખ્યા છે, બરાબર. તો ખાલી યાદ કરવા માટે લખી હતી, આપણે આ લખવાનું નથી. પણ તમે વિચારો કે 1 1, તો કે 1 1 આમ આપેલું નથી, 2 2 નથી આપેલા. કોઈ એક ના આપેલું હોય તો પણ એ શું કહેવાય? તો કે સ્વવાચક કહેવાય નહીં. આપણે લખી દઈએ કે કયું નથી આપેલું, તો કે 1 1 એ આરમાં આવતા નથી, માટે આર એ સ્વવાચક નથી. બધા જ હોવા જોઈએ, 1 1 2 2 3 3 4 4, પણ 1 1 જ નથી. ચલો એના પછી સંમિત ચેક કરીએ. સંમિત માટે કોઈ પણ લઈ લો ક્રમયુક્ત જોડ. અહીંયા લઈ લઈએ કે 1 2. જો 1 2 આરમાં છે, એનો મિનિંગ શું થાય? તો કે 2 બરાબર 1 વત્તા 1, એટલે +1 લખાય ના. આ શક્ય નથી, આ શક્ય નથી, માટે કે 2 1 આરમાં નથી. 2 1 આરમાં નથી, તો આર કેવો છે? તો કે આર એ સંમિત નથી. આર સંમિત સંબંધ નથી. મિત્રો પરંપરિત અહીંયા લખું છું. ચલો પરંપરિત ચેક કરીએ. પરંપરિત માટે ચેક શું કરવાનું? તો કે 1 થી 2 એ આરમાં છે, પછી 2 થી 3 એ આરમાં છે. તો 1 થી 3 થવું જોઈએ અંદર આરમાં. તો કે 1 થી 3 એટલે કે 1 3 ક્યાંય આપેલું જ નથી, એ આરમાં આવતું નથી, માટે આર એ પરંપરિત સંબંધ નથી. પરંપરિત સંબંધ નથી તો શું કહેવાય? તો કે આ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી, અને પરંપરિત સંબંધ પણ નથી. તમને ખાલી ચકાસવાનું કીધું હતું, તો આપણે ચકાસી લીધું કે આ ત્રણેયમાંથી એક પણ નથી. તો મિત્રો આ તો થોડુંક તમને રિવિઝન કરાવવા માટે આપણે આજે થોડાક જ એક્ઝામ્પલ લીધા છે. આના પછીના વિડીયોમાં, એટલે કે નેક્સ્ટ વિડીયો ભાગ નંબર 5માં, આપણે થોડાક વધારે એક્ઝામ્પલ જોશું. સો મેન્ટલી થોડાક રેડી રહેજો, બરાબર છે. અને હવેથી સંબંધ અને વિધેય ઉપર જ વધારે ફોકસ કરવાનું છે. થોડાક ટાઈમ સુધી આપણે એ જે કેલ્ક્યુલસ ગણિત જે છે, ગણતરીવાળું, એ બહુ ઓછું આવશે, બરાબર. તો આ ભાગમાં માત્ર ને માત્ર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં બીજા વધારે એક્ઝામ્પલ આપણે ગણીશું. ત્યાં સુધી આવજો.